નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનના વિદ્યાકુલ તરફથી હું જીગ્નેશ ગોંડલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જોડાઈ રહ્યા છે રિંકી શુક્લા છે ગુડ ઇવનિંગ બેટા હેતવી ખડેલા મિહિર પટેલ બસ સ્ટાર્ટ થઈ ગયું બેટા ચાલો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈન થયા છે વિડીયોને લાઈક કરે શેર કરે અને તમારા મિત્ર વર્તુળની અંદર સબસ્ક્રાઈબ કરે કે જેનાથી વધુ વધુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને નિહાળી શકે એના કોન્સેપ્ટ ક્લિયર કરી શકે બરાબર રણભૂમિ તમારી માટે આવી ગયું છે મેદાનમાં ઉતરવાની વાર છે ચાલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો હું જિગ્નેશ ગોંડલિયા સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ચાલો સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ચેપ્ટર પ્રકરણ આઠ ની અંદર જોઈએ તો બાળક બાળક માંથી યુવાન યુવાન માંથી કિશોર બરોબર વૃદ્ધ અને છેલ્લે તમે જોઈ શકો આ શુક્રકોષ જયારે અંડકોષનું ફલન કરે છે ત્યારે એમાંથી બાળકનું સર્જન થાય છે એવી જ રીતે વનસ્પતિઓ બીજમાંથી ઉગતી હોય છે અને એમાંથી પાછા બીજ બનાવતી હોય છે આગળ વાત કરીએ આપણે આ સ્લાઇડની આપણે વાત કરતા હતા આ પણ આપણે કાલે વાત કરી હતી પદ્મનાભમ કે એક સત્ય હકીકત છે જે પ્રાચીન એશિયન સમયથી આની વાત આપણી સાથે ચાલી રહી છે આપણા જીવન સાથે વર્ણાયેલી છે ભિન્નતાનું મહત્વ છે આપણે પછી જોઈએ અલિંગી પ્રજનનમાં શું થાય છે એક્ઝેક્ટલી તમે અહીંયા જોઈ શકો છો કે અલિંગી પ્રજનનમાં એક કોષમાંથી ટુકડાઓ થાય બે બે માંથી ચાર ચાર માંથી આઠ આઠ માંથી સોળ સોળ માંથી બત્રીસ બત્રીસ માંથી ચોસઠ આવી રીતના પ્રત્યેક ટુકડાઓ એક નવા જીવ તરીકે વર્તે છે આ જે ઘટના છે અલિંગી પ્રજનન તમને દર્શાવે છે કે ભાઈ એક કોશી સજીવો છે પોતાના શરીરના ટુકડાઓ કરે છે અને પ્રત્યેક ટુકડો છે એ સજીવ તરીકે વર્તે છે જે કાલે આપણે ચર્ચા કરી બરાબર છે ચલો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચોવીસ જણા અત્યારે આપણા વિડીયોને નિહાળી રહ્યા છે ભાઈ વધુમાં વધુ શેર કરો તો જ ખ્યાલ આવશે અહીંયા તમે આજે આ ઘટના જોઈ શકો છો બરોબર છે કે જે એક કોષ તમે જોઈ શકો આ એક કોષ પોતાના બે ટુકડા કરે છે આ દ્રિભાજનની ઘટના છે કે તમે સવાલ જોઈ શકો છો કે એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનની સૌથી સરળ કોઈ રીત હોય સૌથી સરળ કોઈ રીત હોય બરોબર તો એ છે ચાલો સૌથી સરળ કોઈ રીત હોય તો એ સૌથી સરળ રીત કે જેની અંદર આપણે વાત કરી ઓકે એ સૌથી સરળ પદ્ધતિ એટલે અલિંગી પ્રજનન જેમાં અમી છે દ્વિભાજન અને બહુભાજન કરતું હોય છે એક્ઝેક્ટલી તમને અહીંયા દેખાય છે એક્ઝેક્ટલી એકદમ પ્રેક્ટિકલ કે કોષ કેન્દ્રના બે ટુકડા પછી બે બંને કોષ કેન્દ્ર છે એ અલગ અલગ કોષોનું નિર્માણ કરે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે આ બેક્ટેરિયા છે જો બે માંથી ચાર ચાર માંથી આઠ આઠ માંથી સોળ સોળ માંથી આવી રીતે પોતાના કોષોનું વિભાજન કરીને કોષ વિભાજનની ક્રિયા દ્વારા એ સતત વધતા રહેતા હોય છે એવી જ રીતે આ અમીબાની જે બાઇનરી ફિશન કે જેને આપણે દ્વિભાજન કહીએ છીએ એ પણ સેમ આવી રીતે ચાલતું હોય છે બરાબર છે ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો એવી જ રીતે આ તમને જે દેખાય છે લેશમાન્યા કે જેના છેડે ચાબુક જેવી રચના હોય છે એ આવી જ રીતે બે ભાગ પડે છે અને બે ભાગ વધતા જાય છે અને બે સજીવ અલગ થઈ જાય છે એટલે કે એક જ કોષમાંથી બે સજીવો આવી રીતે દ્વિભાજન થતા હોય છે અને એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો બહુભાજન જો શરૂઆતમાં બે કોષ હતા આ ત્રીજો છે ત્રીજામાંથી ચાર છે આ ચારમાંથી પાંચ પાંચ તમે જોઈ શકો એકને એક જ કોષના ઘણા બધા ટુકડા થઈ છે અત્યાર સુધી આપણે જોયા હતા બે અહીંયા પણ તમે જોઈ શકો છો બે ચાર છ આઠ કેટલાય આ કોષ છે કોષની અંદર જ એટલા ટુકડા થાય આ બહુભાજનની રીત છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અવખંડન અવખંડનની જે રીત છે એની અંદર હું વાત કરું અવખંડન તો અવખંડનની જે રીત છે વિદ્યાર્થી મિત્રો એમાં આ જે સજીવ છે વિશિષ્ટ પ્રકારનો જે તમને દેખાય છે એ પોતાના શરીરના બે ખંડ પાડે છે અને બે ખંડ પ્રત્યેક જીવનું નિર્માણ કરે છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે તો અવખંડનની રીત તમને જેમાં દેખાય છે એ હું ગાયના નામની લીલની અંદર તમને આ ઘટના જોવા મળે સ્પાયરો ગાયરાની અંદર બરોબર છે આગળ વાત કરીએ ઓકે ચાલો તો આજે સ્પાયરો ગાયરાની અંદર અવખંડન થાય છે પોતાના શરીરના ખંડ ટુકડાઓ બને છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ જે તમને દેખાય છે કલિકા સર્જન કલિકા સર્જન જેમાં તમે જોઈ શકો છો હાઈડ્રા બરોબર આજે કલિકા સર્જન તમને અહીંયા દેખાય છે કે જે હાઇડ્રા પોતાના શરીરમાંથી આ એનું શરીર જે દેખાય છે એના શરીરમાંથી એક કલિકા બનાવે છે અને આ જે કલિકા છે એ ધીરે 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 આમાંથી છૂટી પડશે અને જ્યારે એ પડશે ત્યારે એક નવા જીવ તરીકે અસ્તિત્વમાં આવશે બરોબર છે આ છે સ્પાયરો ગાયરા તમને અહીંયા દેખાય છે એક નવા જીવ તરીકે અસ્તિત્વમાં તો આવી જ રીતે આ પિતૃ છે આ એની સંતતિ છે આવી રીતના એમાંથી પણ એક કલિકાનું સર્જન થશે ધીરે ધીરે ગાંઠ બનશે પછી ધીરે ધીરે એ જ એક હાઈડ્રા છે એમાંથી ધીરે ધીરે એ ગાંઠ મોટી વિકાસ પામતી જાય અને કલિકા બનશે અને એ પિતૃમાંથી પોષણ મેળવતું જાય અને એક સમય ફરીથી પણ એ ગાંઠ બરોબર એક સંપૂર્ણ જીવ તરીકે અસ્તિત્વમાં આવશે આવી રીતના કલિકા સર્જન સ્વરૂપે પણ બરાબર છે વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે આગળ વાત કરીએ તો તમે આ જોઈ શકો છો પુનર્સર્જન બરાબર છે આ પુનર્સર્જનની જે રીત છે કે જેમાં આ પ્લેનેરિયા નામના જીવના બે ટુકડા કરવામાં આવે તો પ્રત્યેક ટુકડો એક નવા બાકીના શરીરનું નિર્માણ કરી દે છે અને આ બાકીના શરીરનું નિર્માણ કરીને બંને ટુકડા પ્રત્યેક જીવ તરીકે વર્તે છે તો આને પુનર્જનન કહેવાય પુનર્જનન એટલે આ નવા કોષો વડે તમે જોઈ શકો છો અહીંયા આ પ્લેનરિયા છે એના કેટલા ટુકડા કરેલા આ પ્રત્યેક ટુકડો એક નવા જીવ તરીકે વર્તે છે અને બાકીનું જે એને ખૂટતું શરીર છે એનું ફરીથી સર્જન કરી છે તો આ પુનર્જનનની રીત દ્વારા પણ આવા જે સજીવો છે પ્રજનનની ક્રિયા કરે છે એમાંથી એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ બનતા હોય છે આગળ વાત કરીએ તો હવે આપણો જે મેઈન ટોપિક આવે છે સપુષ્પી વનસ્પતિ વનસ્પતિમાં પ્રજનન કે જે પુષ્પો ધરાવતી વનસ્પતિ છે એમાં પ્રજનન કઈ રીતે થાય છે તો એની આપણે ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો આપણે આગળ વાત કરીએ ચલો તો સૌથી પહેલા આપણે વાત કરીએ પુષ્પની અંદર બે પ્રજનન અંગો હોય છે પ્રજનન અંગો જે તમને દેખાય છે પેલા તો વનસ્પતિનું પ્રજનન અંગ કોઈ કહેવામાં આવે ને ચાલો આને કાઢીને હું અહિયાં લખી દઉં વનસ્પતિનું પ્રજનન અંગ અંગ કોઈને આવે કે વનસ્પતિનું પ્રજનન એટલે પુષ્પ કહેવાય અને પુષ્પની અંદર બે અંગો હોય છે એક નર પ્રજનન અંગ પ્રજનન અંગ જેને આપણે પૂકેસર કહેતા હોય છે પૂકેસર અને આ પૂકેસર છે ને એની પાસે બે ભાગ હોય પુંકેસર બે ભાગમાં વેચેલું હોય એક હોય છે પરાગાશય પરાગાશય પેલો ભાગ અને બીજો ભાગ હોય છે તંતુ એવી જ રીતે આ પુષ્પની પાસે માદા પ્રજનન અંગ પણ હોય છે માદા પ્રજનન અંગ પણ હોય છે અને એની પાસે જે માદા પ્રજનન અંગ છે એને સ્ત્રી કેસર કહેવાય સ્ત્રી કેસર આ લગભગ મારા ખ્યાલથી નાના ધોરણમાં તમે ભણો છો અને સ્ત્રી કેસરના ત્રણ ભાગ હોય છે ઉપરનો ભાગ જે સૌથી ગાદી વાળો ભાગ આવતો હોય છે એને પરાગાસન કહેવાય પરાગાસન આપણે જોશું હમણાં બીજો વચ્ચેનો જે નલિકા વાળો ભાગ છે એને પરાગ વાહિની કહેવાય અને ત્રીજો જે ભાગ છે એને અંડાશય કહેવાય આવી રીતે ત્રણ ભાગો ભેગા થઈને સ્ત્રી કેસર બને અને આવી રીતે પરાગાશય અને તંતુ આવા બે ભાગો ભેગા થાય પૂંકેસર બને અને આવી રીતે પૂંકેસર અને માદા પ્રજનન અંગ જે સ્ત્રી કેસર છે આ બંને પુષ્પની અંદર આવેલા હોય છે એટલે પુષ્પને વનસ્પતિનું પ્રજનન અંગ કહેવાય ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ જોઈએ કે આ ચિત્રની અંદર તમને જે દેખાય છે પીકની અંદર તો હું અહીંયા વાત કરું છું અહીંયા એનું ડિસેક્શન આપેલું છે તમે જોઈ શકો છો કે આ જે ભાગ તમને અહીંયા દેખાય છે આ ભાગ જે હું તમને અહીંયા બતાવું છું બરોબર છે આટલો ભાગ એ આ જે ઉપરનો ફૂલેલો ભાગ છે એ આખું સ્ત્રી કેસર છે આ આખું તમને જે દેખાય છે એ સ્ત્રી કેસર છે બરોબર જાસૂદની અંદર દેખાતું હોય છે એમાં ઉપરનો જે ભાગ છે એ આ છે અને પરાગ્ર જે છે એ અહીંયા આવતી હોય છે આ વચ્ચેનો જે નલિકાવાળો ભાગ છે પરાગ વાહિની કહેવાય અને નીચે અહીંયા ફૂલેલો ભાગ ભાગ આવશે આમ તો આ ફૂલેલો ભાગ એટલે અંડાશય બરાબર જેની અંદર અંડાશયની અંદર અંડક હોય યાદ રાખજો અને અંડક અંદર અંડકોષો હોય આ જે પરાગ રજ છે જે અહીંયા આવશે એ રીતને અહીંયા પહોંચવાનું છે અંડકોષો સુધી કઈ રીતે પહોંચશે એ આપણે હમણાં જોઈએ ચાલો આટલું ક્લિયર થાય છે આગળ વાત કરીએ અને આ જે ભાગ તમને દેખાય છે આટલો અને અહીંથી એક ભાગ બીજો દેખાય છે તમને તો આ જે આટલો ભાગ દેખાય છે આ છે પરાગાશય અને પરાગાશય કે જેની અંદર પરાગ્રજ હોય કે જે વનસ્પતિના નરજન્યુ કોષો કહેવાય નરજન્યુ કોષો અને આટલો જે ભાગ તમને દેખાય છે એને તંતુ કહેવાય અને આ આખો ભાગ જે બે ભેગા થાય છે એને પુંકેસર કહેવાય ચલો ક્લિયર થાય છે અને એની અંદર પરાગરજ હોય જે તમને અહીંયા દેખાય છે આ જે રજ જેવું દેખાય છે એ પરાગરજ છે તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આટલી વસ્તુ તમને વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ છે સમજાય છે ઓકે પ્રદીપ માળી ત્રીસ ટકા ત્રીસ ટકા કચ સિલેબસ ભાઈ સિલેબસ લગતા શીખી જાવ તો વ્યવસ્થિત ખબર પડી જશે બરાબર છે ચાલો ઓકે થેન્ક યુ હવે આપણે આગળ જોઈએ આગળની નેક્સ્ટ સ્લાઇટની અંદર જઈએ આપણે તો હવે આપણે એક્ઝેક્ટલી સમજીએ કે સપુષ્પી વનસ્પતિ કે જે પુષ્પો ધરાવે છે એની અંદર પ્રજનન કઈ રીતે થાય છે એની અંદર બીજનું નિર્માણ કઈ રીતે થાય છે તો આ બીજનું નિર્માણ થવા માટે હું અહીંયા તમને બતાવું છું ચાલો ઓકે તો આપણે આ પુષ્પની અંદર જોઈએ જે આ તમને દેખાય છે એ પુંકેસર છે બરોબર કે જેની અંદર નરજન્યુ કોષ તરીકે પરાગરજ છે ચાલો હવે આ જે તમને આટલો ભાગ દેખાય છે ગ્રીન હું અહીંયા બતાવી દઉં છું બરોબર આ છે સ્ત્રી કેસર ત્રી કેસર જેના ત્રણ ભાગ હોય છે હવે પરાગ્રજ છે એ આમાંથી ઉડીને ધારો કે અહીંયા આવી જાય છે અને પરાગ્રજ જ્યારે અહીંયા આવે છે એટલે પહેલું સ્ટેપ અહીંયા જે છે એ છે પરાગાસન એ આસન ઉપર બેસે એમ કહેવાય અને અહીંથી એક નલિકાનું નિર્માણ કરશે આ પરાગ્રજ છે ને એ નલિકાનું નિર્માણ કરશે અને એ નલિકા અહીંયા તમને જે બીજો ભાગ દેખાય છે એ અંડક છે એની અંદર અંદરના અંડકોષો સુધી પહોંચે બરાબર એક્ઝેક્ટલી જોવું હોય તો હું તમને અહીંયા મોટી આકૃતિ દોરીને બતાવું એ જે ફલનની ક્રિયા પરાગનયનની જે ક્રિયા થાય છે બરાબર એની આપણે વાત કરીએ ચાલો તો અહીંયા હું ફલનની ક્રિયાવાળી આકૃતિ દોરું છું ચાલો આ જે ફૂલેલો ભાગ છે એની અંદર અહીંયા અંડ હોય મતલબ કે અંડક હોય આ જે ભાગ તમને છે છે આ છે અંડક આ છે અંડક અને બાકીનો ભાગ છે ફૂલેલો બીજા છે આ પરાગ નલિકા છે અને આ પરાગ આ સંત હવે ઘટના એવી બને છે કે પરાગ રજ જે છે એ અહીંયા આવે છે ચાલો આ પરાગરજ અહીંયા પહોંચે છે બતાવી દઉં તો શરૂઆતના સ્ટેપમાં આ પરાગ રજ છે એમાંથી એક નલિકાનું નિર્માણ બરોબર છે જે અંડક તરફ બીજાશય તરફ બરોબર તરફ વૃદ્ધિ પામતી હોય છે તો આવી જ રીતે આ નલિકા છે એ ધીરે 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 અહીંયા વૃદ્ધિ પામતી જાય છે વૃદ્ધિ પામતી જાય છે અને અંડકની અંદર દાખલ થાય છે બરોબર આજે નલિકા તમને અહીંયા દેખાય છે વૃદ્ધિ પામીને અંડક તરફ જાય અંડક ની અંદર જેના દ્વારા નરજન્યુકોષ કે જે પરાગ રજ ની અંદર છે તેને હું બતાવી દઉં તો એ જન્યુ કોષ અહીંયા હોય છે જે આ નલિકા દ્વારા વહન પામીને એક્ઝેક્ટલી એ અંડક ની અંદર પહોંચે એ અંડક ની અંદર જ્યારે પહોંચે છે આ નરજન્યુ કોષ ત્યારે પહેલેથી અંડક ની અંદર અહીંયા અંડકોષ હોય આ છે એ અંડકોષ છે અંડકોષ ના પરાગ્રજ નો નરજન્યુકોષ જરા બંને ભેગા થાય છે બરોબર છે ત્યારે ફલનની ક્રિયા થાય છે અને ફલનની ક્રિયાથી યુગ્મન જ બને યુગ્મન જ યુગ્મ એટલે બે યુગ્મન જ બને આ યુગ્મન જ વિકાસ પામી અને ભ્રૂણ બને અને આ જે ભ્રૂણ કે જેને આપણે ભાવિ વનસ્પતિ કહેવાય ભાવિ વનસ્પતિ કે ભને મતલબ કે ભવિષ્યની વનસ્પતિ અને જે હવે આ ભાગ ભ્રૂણ બને છે તો બહારનો જે ભાગ તમને દેખાય છે આ ભાગ એ કડક બનતો જાય છે કડક બનતો જાય છે કઠણ બનતો જાય છે કવચયુક્ત બનતો જાય છે અને એ અંડક વૃદ્ધિ પામીને હવે બીજ બની જશે શું બની જાય બીજ અને બીજની અંદર આ ભ્રૂણ હશે યાદ રાખજો અને હવે બાકીનો જે ભાગ તમને દેખાય છે આટલો ભાગ બરોબર છે એ આટલો ભાગ જેને આપણે અંડાશય કહીએ છીએ અંડાશય અને આ અંડાશય તમે જોઈ શકો છો કે વૃદ્ધિ પામીને એ ફળ બનશે જ્યારે એ ફળ બનશે તો એક સવાલ એવો પૂછાય છે કે વનસ્પતિના કયા ભાગો એમાંથી નીકળી જશે જ્યારે ફળ બનવાની ક્રિયા થાય તો આ જે ફૂલની પાખડીઓ છે મતલબ કે દલપત્રો એ નીકળી જાય ઊંકેસર નીકળી જાય બરાબર વજપત્રો નીકળી જાય અને આવી રીતે આ જે ખાલી તમને ફળ દેખાય છે તો હવે તમે જોઈ શકો છો આ બાકીનો ભાગ જે છે એ ફળ બને છે અંડા અંડાશય ફળ બને તો એની અંદર કોણ છે અંડક એટલે હંમેશા ફળની અંદર બીજ હોય અને બીજની અંદર તમે વાવો એટલે ભ્રૂણ હોય એ ભ્રૂણ જ નવી વનસ્પતિ ઉગે ચાલો આટલું ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો સમજાય છે ખ્યાલ આવે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો કે તમારી કમેન્ટ મને કઈ સરખી દેખાતી નથી તમે સો માંથી અઠ્ઠાણું લાવશો તો તમારા માટે તમારી મહેનતનું જ ઈનામ છે તમે માગશો એ મળશે ભાઈ આની પીડીએફ માત્ર ને માત્ર પેડ વર્ઝનના વિદ્યાર્થીઓ માટે જ છે બરોબર રામભાઈ રબારી ચલો તમે ધોરણ દસ માં સો માંથી અઠ્ઠાણું લાવશો તો કેટલું ઇનામ આપશો તમે માગો એ મળશે ભાઈ પેલા સો માંથી સો તો લઈને આવો આ બે માર્ક્સ નું તમે મહેનત ક્યાં ઘટાડો છો કે તમારા બે માર્ક્સ કપાય છે એ બે માર્ક્સ ની પેલા તૈયારી કરો મિત્ર બરોબર ઓકે ચાલો હવે આ જ વસ્તુને આપણે બહુ સારી રીતે જો સમજવું હોય તો આપણે એક વિડીયો જોઈએ પેલા ચાલો આ વિડીયોની અંદર આપણે જોઈએ છીએ આખી પ્રોસેસ તમને એક્ઝેક્ટલી ક્લિયર થઈ જાય છે તમે અહીંયા ધ્યાન આપશો એટલે કે આ બધાય જાતના અલગ અલગ પ્રકારના જે પુષ્પો છે આ પુષ્પોની અંદર ઘણીવાર તમે જોતો હોય કે આવી મધમાખીઓ છે બરાબર હવે આપણે અહીંયા વાત કરીએ તો પુષ્પની અંદર આ પરા આ છે પુંકેસર કે જેની અંદર પરાગરાજ હોય છે અને આ વચ્ચેનો જે ભાગ છે બરાબર આ જે બે ભાગ તમને ખાલી દેખાય છે એ પુંકેસર છે અને વચ્ચેનો જે ફૂલેલો જે લોટા જેવા આકારનો ભાગ તમને અહીંયા દેખાય છે બરોબર છે એને કહેવાય બીજા ક્લિયર થાય છે તો આ વસ્તુને આ વિડીયોને એકદમ નિહાળજો તો ક્લિયર થશે ચાલો આગળ વાત કરીએ તો આ જે લોટા જેવો ભાગ કે જેને બીજાશય કહેવાય આ સોરી સ્ત્રી કેસર અને એ પુષ્પની અંદર ગોઠવાયેલા હોય તમે જોઈ શકો જાણો તો એ પરાગરજને સ્ત્રી કેસર સુધી પહોંચાડવાનું કામ કરે કોણ તો આ મધમાખીઓ છે કે જે સતત એક ફૂલથી બીજા ફૂલ બીજા ફૂલથી ત્રીજા તો એના શરીર ઉપર પરાગ્રજ જે ચોટેલી હોય છે એ ઘણીવાર એવું બનતું હોય છે કે એના ને એના પુષ્પની પણ પરાગ્રજ આ મધમાખી ઉપર ચોટેલી હોય છે ને કદાચ એ જાતી હોય તો આ પરાગ્રજ છે એ સ્ત્રી કેસરના બીજાશાય ઉપર પડતી હોય છે બરોબર છે આગળ વાત કરીએ તો એવી જ રીતે આવા પક્ષીઓની પણ વાત કરીએ કે એ પણ ઘણી વાર ડાળી ડાળખા કે પશુ પક્ષી અથવા પવન છે તો એના લીધે જે પુષ્પો હલનચલન કરે અથવા તો વરસાદનું જે પાણી છે એનાથી પણ પરાગ્રજ ટૂંકમાં પરાગાસન ઉપર પહોંચતી હોય છે અને જ્યારે પહોંચે છે ત્યારે એમાંથી એક નલિકાનું નિર્માણ થાય છે આપણે વાત કરી અને એ નલિકા અહીંયા જે અંડક છે ત્યાં સુધી પહોંચે છે અને અંડક ની અંદર જ્યારે આ નરજન્યુકોષ અને માદાજન્યુકોષ જે અંડકોષ હોય છે એની પેટર્ન ભેગી થાય અને ભેગા થાય અને જ્યારે છે છે ત્યારે બીજ બને બીજને તમે જમીનમાં વાવો છો એટલે એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય તો આવી જ રીતે આમાં પ્રજનનની ક્રિયા થઈને બીજ બનતું હોય છે બરાબર વનસ્પતિમાં થતા પ્રજનનની ક્રિયાને પરાગનયન કહેવાય ભાઈ મિહિર ક્લિયર થાય છે સમજાણું આખી વાત વનસ્પતિમાં જે પ્રજનનની ક્રિયા થાય છે બરોબર એને જ પરાગ નયન કહેવાય ચાલો તો હવે આપણે વાત કરવાનું છે કે આ વનસ્પતિમાં આપણે લિંગી પ્રજનન જોયું હવે પ્રાણીઓમાં લિંગી પ્રજનન જોઈએ તો પ્રાણીઓ જે છે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ અહીંયા ધ્યાન આપજો કે પ્રાણી કે જેમાં મનુષ્ય પણ આવી જાય પશુ પક્ષીઓ પણ આવી જાય બે રીતે એની સંતતિને જન્મ આપશે કા તો એ ઈંડા ઈંડા સ્વરૂપે અને એ બચ્ચાને જન્મ તો તમે જોઈ શકો છો સરસ મજાના ઈંડાઓમાંથી બચ્ચાઓનું નિર્માણ થાય છે જો આ એમ કહે છે જો હમણાં ઈંડું ફૂટશે એટલું બચ્ચું બહાર આવે છે જોઈ કે જો આવે છે દેખાય તો આ છે લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર એની સંતતિને કઈ રીતે એ પ્રજનન કઈ રીતે કરે છે એની આપણે વાત કરીએ તો એના કેટલાક વિડીયો ફ્રૂટેજ જોઈએ આપણે તો ખ્યાલ આવે આપણને ચાલો તમે આ જોઈ શકો છો કે જે ઈંડા મૂકે છે કાચબો છે એ ઈંડા મૂકે છે બરોબર મરઘી છે એ ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી વૃદ્ધિ પામીને બચ્ચાઓ છે એનો વિકાસ થતો હોય તો એનો સિમ્પલ અર્થ એવો થાય કે ઈંડાની અંદર કોઈ બચ્ચું હોતું નથી એ તો માત્ર એક ભ્રૂણ હોય છે એ ભ્રૂણ એના શરીરની બહાર મતલબ કે માદાના માતાના શરીરની બહાર એ વિકાસ પામે છે સંપૂર્ણ સજીવ બને છે અને ઈંડામાંથી બહાર નીકળે છે તો આવી રીતે કેટલાક સજીવો તમને જોવા મળે છે કે જે લિંગી પ્રજનન કરે છે એ ઈંડા મૂકે છે અને જો એ ઈંડા મૂકે છે તો એની અંદરથી બચ્ચાઓનું નિર્માણ થાય છે ક્લિયર થાય છે આગળ વાત કરીએ અને એ બચ્ચાઓમાંથી જે સોરી ઈંડાઓમાંથી જે બચ્ચા નીકળે છે એનું આ સજીવો દ્વારા પોષણ આપીને એનો વૃદ્ધિ અને વિકાસ થાય તમે જોઈ શકો છો કઈ રીતે એને પોષણ આપવામાં આવે છે અને પોષણ આપીને જ્યારે વૃદ્ધિ અને વિકાસ કરે છે ત્યારે ફરીથી એ પુખ્ત વયના થાય એક ઉંમરના થાય ત્યારે એ પણ પ્રજનનની ક્રિયા કરશે એ પણ ઈંડા મૂકશે અને એમાંથી પણ એના બચ્ચાનો એની સંતતિનો જન્મ થશે તો આવી રીતે આ સજીવો છે એ પ્રજનનની ક્રિયા કરતા હોય છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પણ જે બચ્ચાને જન્મ આપે છે તમે જોઈ શકો છો અહીંયા આ જીરાફ છે એના બચ્ચાને જન્મ આપે છે અને તમે એની ફરતે કોથલી જેવું જોઈ શકો છો એ કોથલી કે જેને આપણે જરાયુ કહીએ એની અંદર જ બચ્ચું હોય છે અને એ જરાયુમાંથીને જ પોષણ મેળવતું હોય છે માતાના ગર્ભમાંથી તો જે બચ્ચા મૂકે છે મતલબ કે જે બચ્ચાને જન્મ આપે છે બરાબર એ પણ લિંગી પ્રજનન કરે છે અને એનો બચ્ચાનો વૃદ્ધિ અને વિકાસ થાય છે તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કેટલાક જીવો એવા છે કે જે અતિ સૂક્ષ્મ સ્વરૂપે બચ્ચાને જન્મ આપે છે ખૂબ મોટી સંખ્યામાં આપે છે જોઈ શકો કે આ છે જળ ઘોડો કે જે બચ્ચાને જન્મ આપે છે ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ ચાલો હવે તમને અહીંયા એક વસ્તુ જોવી શીખવી જરૂરી છે કે ભાઈ પ્રજનનની ક્રિયાથી જે લિંગી પ્રજનન કરી શકે છે એ તમામ સજીવો તો ઈંડા મૂકશે કાં તો બચ્ચાને જન્મ આપશે પણ એ ગમે ત્યારે પ્રજનનની ક્રિયા નથી કરી શકતા એક ઉંમર અવસ્થા હોય ત્યારે જ કરી શકે બરોબર છે ક્લિયર થાય છે નવમા ધોરણમાં આજે લાઈવ લેક્ચર છે સાડા છ એ છે ઈશિતાબેન રિંકી શુક્લા ધેટ્સ ગજબ થેન્ક યુ ચલો આગળ વાત કરીએ તો એ ઉંમર કઈ કે જ્યારે લિંગી પ્રજનન કરતા સજીવો પ્રજનનની ક્રિયા તમે તમારી આજુબાજુના કોઈ પ્રાણી સંગ્રહાલયની અંદર જાઓ છો ત્યારે પાંજરાની અંદર જે પ્રાણીઓ પૂરેલા છે એની ઉપર એક બોર્ડ મારેલું હોય છે કે આ પ્રાણીનું નામ આ છે એ આ વિસ્તારની અંદર જોવા મળે એમાં ખાસ એક શબ્દ લખેલો હોય છે કે એનો સવર્નન કાળ એનો પ્રજનન કાળ અહીંથી એટલો હોય છે કે આ મહિનાથી આ મહિના સુધીનો હોય છે કે આવી રીતે તમે એવું વાંચેલું હોય તો તમને ખ્યાલ હશે તો આ જે વસ્તુઓ છે એ બતાવે છે કે એ આટલા ઉંમરના થાય છે ત્યારે એ પ્રજનનની ક્રિયા કરવા માટે સક્ષમ થાય છે અને ત્યારે જ એની સંતતિને જન્મ આપી શકે કાં તો ઈંડા સ્વરૂપે કાં તો બચ્ચા સ્વરૂપે તો એ ઉંમર કઈ તો એ ઉંમરનું એક મેં સરસ મજાનું અહીંયા વસ્તુ બતાવેલી છે તમે જો હેરી પોટર સિરીઝ જોઈ હોય તો એમાં લેવિંગ લોંગ બોટમ નામનો એક કેરેક્ટર આવે છે જે હેરી પોટરનો ફ્રેન્ડ હોય છે શરૂઆતમાં આવો હોય પછી આવો દેખાય છે મોટો પછી આવો થતો જાય છે અને છેલ્લે આવો દેખાય છે મતલબ કે એની વૃદ્ધિ તમને દેખાય છે એ વ્યક્તિની વૃદ્ધિ તમે એમાં જોઈ શકો છો કે એની હાઈટ વધતી જાય છે એના ચહેરામાં ફેરફાર થાય છે એના અવાજમાં પણ જો એ મૂવી જોયું તો એના અવાજમાં પણ ફેરફાર થાય છે બરાબર છે યસ યસ જુનાગઢમાં જોયું છે ક્રિષ્ના ઓડિશા ખૂબ સરસ ચાલો તો આગળ વાત કરીએ કે આ જે છે આ લક્ષણો તમને જોઈ શકો પેલા આવું બાળક પછી આવો દેખાય છે પછી આવો દેખાય છે અને પછી છેલ્લે આવો દેખાય છે કે જે તમને બતાવે છે કે તમે પ્રજનનની ક્રિયા કરવા માટે ઉંમર લાયક થઈ ગયા છો તો છોકરા અને છોકરીની અંદર પ્રજનનની ક્રિયા દરમિયાન કેટલાક શારીરિક અને ગોણ ફેરફાર થતા છે જે તમે જોઈ શકો છો કે બંનેની હાઈટમાં વધારો થતો હોય છે બંનેના પ્રજનન અંગોનો વિકાસ થતો હોય છે શરીર ઉપર વાળ ઉગતા ઉદભવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ છોકરો કે છોકરી બરોબર યુવાન અવસ્થાની અંદર આવે તમે જોઈ શકો છો કે પુરુષનો અવાજ ઘેરો બનતો જાય છે બરોબર છે ચહેરા ઉપર ખીલ આવતા દેખાય છે પિમ્પલ્સ તમે જોઈ શકો છો આ વ્યક્તિ કેટલો ડરી ગયો છે કે ભાઈ પિમ્પલ્સ આવે છે છોકરીઓ સામે નહીં કે હવે મારું શું થાય એટલે ભાઈ તારું જે થવાનું થાય છે આગળ શરીર ઉપર વાળ ઉગે છે બરાબર છે તો આ જેટલી પણ ઘટનાઓ જ્યારે તમારી અંદર ડેવલપ થવા મળે છે તો સમજી લેવાનું કે તમે યુવા અવસ્થામાં આવી ગયા છો આરંભમાં આવી ગયા છો તરુણા અવસ્થામાં આવી ગયો છો અને તમે પ્રજનનની ક્રિયા કરવા માટે સક્ષમ થઈ રહ્યા છો ક્લિયર થાય છે આખી વાત થેન્ક યુ વેદાંત ઓકે ઓડીચ સોરી સોરી ક્રિષ્ના ઓડીચ હું ઓડીચા ભૂલી ગયો સોરી ચાલો આગળ વાત કરીએ એક રાજ્યનું નામ લઈ લીધું બેનનું તો હવે આપણે આગળ વાત કરીએ તો કયા સામાન્ય ફેરફાર જોવા મળે આ સવાલ સમજો છે તરુણા અવસ્થા બધી અવસ્થા મતલબ કે આ બધા સવાલોનો જવાબ એક જ પહેલી વસ્તુ તો અહીંયા જણાવી દો કે છોકરો છે બરોબર એ દસ થી બાર વર્ષની ઉંમરે દસ થી અવસ્થા તરુણ અવસ્થા પહોંચી જાય છે વર્ષની ઉંમરે અને જ્યારે આ વર્ષની ઉંમર થાય કોઈક અપવાદ હોય નાનો મોટો મતલબ કોઈકમાં થોડો ઘણો ચેન્જ દેખાતો હોય એમાં આવા ફેરફાર દેખાય કેવા ફેરફાર હમણાં જોઈએ છોકરાની અંદર જ્યારે છોકરીઓની અંદર જનરલી બાર થી તેર વર્ષે બરોબર એ મુગ્ધ અવસ્થામાં આવતી હોય છે ત્યારે એની અંદર આવા ફેરફાર જોવા મળતા તો ખાસ કરીને આપણે જોઈએ કે કેવા ફેરફાર આ ખૂબ સરસ મજાનો સવાલ છે ને મોસ્ટ ટાઈમ બી સવાલ છે કે ભાઈ જે ઉંમરે આની આપણે પેલા વ્યાખ્યા લખી કે ભાઈ આ અવસ્થા એટલે કેવી અવસ્થા અને શું કહેવાય તો જે ઉંમરે પ્રજનન અંગો એટલે કે પ્રજનન અંગો ક્રિયાશીલ બની જાય તેમજ છોકરો અને છોકરી જાતીય રીતે કેવા બની જાય પરિપક્વ તેને યોવન આરંભ કહેવાય શું કહેવાય યોવન આરંભ બરોબર છે અને સામાન્ય શારીરિક વૃદ્ધિનો જે દર છે એ ધીમો થવાની શરૂઆત થાય છે કે હવે એનો ગ્રોથ છે એ મેક્સિમમ થઈ ગયો હવે એની અંદર બહુ ધીમે ધીમે વધારો થશે તો પ્રજનન પેશીઓ પરિપક્વ થાય છે એટલે કિશોરા અવસ્થા મુગ્ધ અવસ્થાના સમયગાળાને યોવન આરંભ કહેવાય તો આ કિશોરાવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફાર બંનેની અંદર છોકરા અને છોકરીની અંદર બંને ફેરફાર જોવા મળતો હોય તો છોકરા અને છોકરીમાં છોકરા અને છોકરીમાં થતા સામાન્ય ફેરફારો નીચે મુજબ છે કયું તો પેલો ફેરફાર બગલ અને જાંગોની મધ્યના જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે બરાબર છે એના અંગો એના બગલમાં એ વિસ્તારની અંદર વાળ ઉગવાની શરૂઆત થઈ જાય છે એનો રંગ પણ ઘેરો હોય છે હાથ પગ તેમજ ચહેરાના ભાગે નાના નાના રોમ એટલે કે વાળ ઉગવાની શરૂઆત ત્યાં પણ થઈ જાય છે ઊંચાઈ અને વજનમાં વધારો થાય છે ત્વચા સામાન્ય રીતે તેલી બને છે ક્યારેક ચહેરા ઉપર તમને ખીલ જોવા મળે છે તો જ્યારે ચહેરા ઉપર ખીલ થવાની શરૂઆત થઈ જાય છે ત્યારે સમજી જવાનું કે તમે યોન આરંભમાં આવી ગયા છો એ સમયગાળામાં આવી ગયા છો તમારા પ્રજનન અંગો પરિપક્વ થઈ ગયા છે અને તમે બરોબર પ્રજનનની ક્રિયા તરફ વૃદ્ધિ પામી રહ્યા છે આગળ જોઈએ જાતીય ગુણ લક્ષણ હવે છોકરા ને છોકરીમાં આ લક્ષણ જુદા જુદા હોય છે પેલા જોયો સામાન્ય તક જે છોકરા ને છોકરી બંનેમાં જોવા મળતા હોય હવે આ બંનેની અંદર અલગ અલગ દેખાશે એમાં છોકરીઓની અંદર જોવા જઈએ તો અંડપિંડ માદા જાતીય અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે તમને ખબર છે કે ભાઈ સ્ત્રીની અંદર બરાબર છે માદાની અંદર જ્યારે એ પરિપક્વ બને છે ત્યારે એનો જાતીય અંતસ્ત્રાવ છે એનો સ્ત્રાવ થવાનું શરૂઆત થાય ઇસ્ટ્રોજન છે અને પ્રોજેસ્ટોરન છે એનો સ્ત્રાવ એનો શરૂઆત થઈ જાય છે અને અંડકોષો મુક્ત કરવાનું કાર્ય શરૂ થાય છે જ્યારે કિશોરાવસ્થામાં આવે પ્રજનન અંગોનો વિકાસ થાય છે સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં શું થાય થાય છે છે વધારો આગળ વાત કરીએ તો જેને આપણે કહીએ એની ત્વચાનો રંગ ઘેરો બનતો જાય છે અને રજોસ્ત્રાવ થવાના કારણે માસિક ચક્ર જેને મેન્સ્ટ્રીયલ સાયકલ કહેવાય બરાબર છે આ વસ્તુ એની અંદર જોવા મળતી હોય છે જ્યારે વાત કરીએ કે છોકરામાં શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે શુક્રપિડે શુક્રકોષોનું ઉત્પાદન ચાલુ કરી દે છે છોકરાની અંદર જાતીય ગુણની અંદર વાત કરીએ તો અન્ય ઘણા ફેરફારો કિશોર અવસ્થામાં થાય છે કે એ જેમાં ચહેરા પર દાઢી મૂછનો વિકાસ શરૂ થાય છે શરીર વધારે સ્નાયુબદ્ધ બની જાય છે મજબૂત બાંધાવાળો બને છે અવાજ કર્કશ બને છે જાડો બને છે ખભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને છે અને શિષ્ણ પ્રસંગોપાત પાત મોટું અને સખત થવાનું થઈ ઉધ્વસ્ત બનતું જાય છે એટલે કે એને પ્રજનન અંગોનો વિકાસ થતો તો આવી રીતે જ્યારે જ્યારે આ છોકરા અને છોકરીઓની અંદર આવા એક સામાન્ય અને લક્ષણો એની અંદર વિકસે છે ત્યારે સમજવાનું છે કે એની અંદર કિશોર અવસ્થા એ છોકરો કે છોકરી યૌવન આરંભમાં પ્રવેશ કરી રહ્યો છે તો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ચાલો ઓકે છોકરામાં બાર થી તેર અને છોકરીમાં દસ થી બાર વર્ષ ઓકે ઉલટું લખાઈ ગયું છે સોરી મારી ભૂલ હશે તો ફરીથી કહી દો છોકરાની અંદર બાર થી તેર વર્ષ આવશે ભાઈ મિસ્ટેકથી લખાઈ ગયો છે અને છોકરીઓની અંદર દસ થી બાર વર્ષ આ એનો યોવન આરંભનો સમયગાળો છે ભાઈ થેન્ક યુ મને જેને જણાવ્યું છે ઓકે કોણે મને જણાવેલું છે પરમાર યશ પરમાર યશનો ખૂબ આભાર ભાઈ ક્યારેક મારાથી પણ મિસ્ટેક થઈ જતી હોય છે બરાબર છે તો છોકરાની અંદર બારથી તેર વર્ષે યવન આરંભ ચાલુ થઈ જાય છે અને છોકરીઓની અંદર દસથી થી બાર વર્ષે યૌવન આરંભ ચાલુ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ ઓકે રિપ્લાય ડૂ પ્લીઝ સર અક્ષર સારા કેમ કરાય પ્લીઝ કહો અક્ષર સારા કરવા માટે છે ને દીકરા લખતું રહેવું પડે મહેનત કરવી પડે તમે વધુ વધુમ જે લખશો ને એને વળાદ જેમ આપશો ને તમારા હાથને જેમ વાળશો ને એમ અક્ષર સારા થાય તો એના માટે તમારે છે ને વિજ્ઞાનની અંદર જે પણ ડ્રોઈંગ આવે છે જે પણ ચિત્રો જે કાંઈ ફિગર આવે છે એને વધુ વધુ આ ડ્રો કરો ત્યારે તમને એ ખબર પડશે બરાબર ચાલો તો અહીંયા આપણે હવે આ લેક્ચરને એન્ડ કરીએશું આવતા લેક્ચરમાં ફરીથી મળશું આ જ ટાઈમે ત્યાં સુધી જય હિંદ જય ભારત અને આ વિડીયો જો ગમે છે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો શેર કરો તમારા આજુબાજુના વિદ્યાર્થી મિત્રોને જણાવો કે વિડીયોની અંદર લાઈવ ક્લાસની અંદર જોઈન થાય તો કોઈક આનંદ આવે તમને ભણાવવામાં હવે આટલી મહેનત કરતા હોય તમારી પાછળને કોઈ જોડાતું જ ન હોય દસ પંદર લોકો જોડાતા હોય તો એનો કોઈ મિનિંગ નથી તો મારી ઈચ્છા પછી એવી થાય છે કે હવે આ તમે તમારી જાતે પણ કરી શકો તો આવા લાઈવ ક્લાસ ગોઠવવાની કોઈ જરૂર જ નથી ભાઈ તો પ્લીઝ તમે વધુમાં વધુ લોકોમાં શેર કરો તમારા એક એક મિત્રને ખાલી એમ કહો કે જોડાય બરાબર તો મને ખૂબ આનંદ થશે અને જો તમને ખરેખર અહીંયા શીખવા મળે છે જાણવા મળે છે થિયરી કઈ રીતે લખવાની થાય છે એ શીખવા મળતું હોય તો જ વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત